જામનગર પર જે પ્રકારનું બીપુર જઈને આમનું વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જામનગરના જે 1414 આવાસ છે આ આવાસમાં 3000 જેટલા લોકો વસવાટ કરે છે રાત્રિના સમયે અહીંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હાલ મારી પાછળ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ જર્જરિત હાલતમાં છે અત્યંત જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે મકાનો પડે તેવી હાલતમાં છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસટી ટીમ અને પોલીસની સંયુક્ત કામગીરીથી તમામ લોકોને અહીંથી દૂર ખસેડવામાં આવ્યા છે ખાસ કરીને આજુબાજુની જે સ્કૂલો હોય છે તે સ્કૂલોમાં ખસેડવામાં આવ્યા છે આપણે અહીંના સ્થાનિક સાથે જ વાત કરીશું જી જણાવો રાત્રિના સમયે જે પ્રકારે અહીંથી દૂર લોકોને ખસેડવામાં આવ્યા શું કહેશો સારું કહેવાય સરકારની મદદ સારી છે સાહેબ કે અહીંયા અમારા મકાનની તકલીફ બહુ છે કે આ જર્જરાટ થઈ ગયા છે એટલે મહાનગરપાલિકાવાળા આવ્યા હતા સરકાર પોલીસવાળા અને અમને સરકારી જમીન હોય નિશાળ છે એવી સરકારી કચેરીમાં અમને રાખ્યા છે બધાને સારી રીતના અહીંયા કેટલા આવાસો છે અને કેટલા લોકો 1500 બ્લોક છે 3000 ઉપર માણસો રહે છે 1500 બ્લોક અને કેટલા વાગે આ જે સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી 8:30 તો જે પ્રકારે વાત કરવામાં આવે તો સ્થાનિકના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે અહીંથી જે સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી હતી અહીંના જે સ્થાનિકો છે તેઓને જે સ્કૂલો છે ત્યાં વસવાટ કરવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારનું વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે અત્યંત જર્જરિત હાલતમાં રહેલા આવાસના રહીશોને અહીંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર